નમસ્કાર મિત્રો, જીકે ગુરુ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ગુજરાતી વ્યાકરણમાં અલંકાર વિશે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. આમ તો અલંકારમાં ઓલરેડી અમે એક વિડીયો ભાગ એક બનાવેલો છે, જેમાં અમે શબ્દાલંકારના જે પ્રકાર છે તેની ચર્ચા કરેલી છે. તો જલ્દી જલ્દી સ્ટાર્ટ કરીએ, જે અલંકારની બેઝિક જે વસ્તુઓ છે તેનાથી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ અલંકાર એટલે શું? તો ભાષામાં ભાવ વિચાર વડે અથવા તો આકર્ષક વાણી વડે જે સાહિત્યને સુંદર બનાવે છે તેને અલંકાર કહેવામાં આવે છે. સામાન્ય રીતે જો સાદી ભાષામાં વાત કરીએ તો અલંકાર એટલે ઘરેણું, પણ ઘરેણા વડે સ્ત્રીઓ સુંદર બનવાની બને છે, તેમ અલંકાર વડે ભાષાને સુંદર બનાવવાની કોશિશ કરવામાં આવે છે. તેમ અલંકારના બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. ભાગ એકમાં આપણે ઓલરેડી શબ્દાલંકારના જે પ્રકાર છે તેની ચર્ચા કરી ચૂક્યા છીએ, અને આ વિડીયોમાં આપણે અર્થાલંકારના બધા જે પેટા પ્રકાર છે તેની ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ વાત કરી શબ્દાલંકારના, જે આપણે ઓલરેડી ડિસ્કસ તો કરી જ લીધું છે, પણ તેની થોડી ચર્ચા કરી લઈએ તેના કયા કયા ભાગ છે. તો જે અલંકાર દ્વારા ફક્ત શબ્દને જ આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહે છે. શબ્દાલંકારના જે પ્રકાર છે તેની વાત કરીએ, વર્ણાનુપ્રાસ એટલે એકનો એક વર્ણ આવતો હોય તેને વર્ણાનુપ્રાસ કહે છે. યમક એટલે કે શબ્દાનુપ્રાસ, જેમાં એકનો એક શબ્દ આવતો હોય પણ બંને જગ્યાએ તેનો અર્થ જુદો જુદો થતો હોય તે શબ્દાનુપ્રાસ અલંકાર છે. આંતરપ્રાસળી એટલે પ્રથમ પંક્તિની છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ વચ્ચે જે પ્રાસ રચાય એટલે કે આંતરિક જે પ્રાસ રચાય તેને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ કહેવામાં આવે છે. અને અંત્યાનુપ્રાસ, તો પ્રથમ પદના છેલ્લા અને બીજા પદના છેલ્લા શબ્દો વચ્ચે જે પ્રાસ રચાય તેને આપણે ઉદાહરણમાં જોયું હતું, યશોદા માવરડી કનૈયો ચરાવે ગાવરડી, માવરડી અને ગાવરડીનો પ્રાસ રચાય છે. તો આ અંત્યાનુપ્રાસનું ઉદાહરણ છે. આ વિડીયોમાં આપણે જે ચર્ચા કરવાની છે તેની વાત કરીએ, તો આ વિડીયોમાં આપણે અર્થાલંકાર જે છે તેની ચર્ચા કરવાના છીએ. તો અર્થાલંકાર એટલે શું? તો જેના દ્વારા વાક્યના અર્થને આકર્ષક બનાવવામાં આવે ત્યારે તેના એવા અલંકારને અર્થાલંકાર કહેવામાં આવે છે. અર્થાલંકારના આમ તો ઘણા પ્રકાર છે, પણ જેના મુખ્ય કહી શકાય તેવા પ્રકારોની આપણે અહીં ચર્ચા કરીશું. તેમાં મુખ્યમાં આપણે વાત કરીએ તો કુલ જે 8 જે પ્રકાર છે અર્થાલંકારના તેની અહીં આપણે ચર્ચા કરીશું. કયા કયા અલંકારની ચર્ચા કરીશું તે જોઈએ. તો તેમાં સૌ પ્રથમ આવશે ઉપમા અલંકાર, ત્યારબાદ રૂપક અલંકાર, ત્રીજું છે ઉત્પ્રેક્ષ અલંકાર, ચોથું છે વ્યતિરેક અલંકાર, પાંચમું છે વ્યાસ્તુતિ અલંકાર, છઠ્ઠું શ્લેષ અલંકાર, સાતમું અનન્વય અલંકાર અને આઠમું છે સજીવારોપણ અલંકાર. મિત્રો, આપણે આ વિડીયોમાં આ 8 અલંકારની ડિટેલથી ચર્ચા કરવાના છીએ. આ 8 અલંકાર સમજતા પહેલાં આપને હું ખાસ કહી દઉં કે આપે જો હજુ પણ શબ્દાલંકારનો જે અમે એક વિડીયો બનાવેલો છે ભાગ એક, તેમાં જો આપે ન જોયો હોય તો તે જોવા વિનંતી છે, કેમ કે તેના ઉપરથી જ અહીં અલંકાર સમજવો થોડો સહેલો પડશે. આગળ વાત કરીએ તો સૌપ્રથમ એક બેઝિક કન્સેપ્ટ છે તેને સમજી લઈએ, તો ઉપમેય કોને કહેવામાં આવે છે? તો વાક્યમાં જેની સરખામણી કરવામાં આવે તેને ઉપમેય કહેવામાં આવે છે. આ કન્સેપ્ટ સમજવો ખૂબ જરૂરી છે, કેમ કે જે અલંકાર છે આપણા શબ્દ અર્થાલંકાર તેની બધી જ વ્યાખ્યાઓ ઉપમેય અને ઉપમાનમાં જ હશે. તો ઉપમેય કોને કહેવામાં આવે? કે વાક્યમાં જેની સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમેય કહેવામાં આવે છે. અને ત્યારબાદ વાત કરીએ તો ઉપમાન કોને કહેવામાં આવે? તો વાક્યમાં ઉપમેયની સરખામણી જેની સાથે કરવામાં આવી હોય તેને ઉપમાન કહેવામાં આવે છે. તો આ બે કન્સેપ્ટ સમજવા ખૂબ જરૂરી છે. એક ઉદાહરણ દ્વારા આ બંનેનો જે મુખ્ય તફાવત છે તેને સમજવાની કોશિશ કરીએ, તો ઉનાળો જટાળા જોગી જેવો છે. અહીં ઉનાળાને જટાળા જોગી સાથે સરખાવવામાં આવ્યો છે. વ્યાખ્યા પ્રમાણે જેની સરખામણી કરવામાં આવે તેને ઉપમેય કહેવામાં આવે. તો અહીં ઉનાળો જે છે એ ઉપમેય થઈ છે. પછી ઉપમાનની વાત કરીએ તો વાક્યમાં ઉપમેયની સરખામણી જેની સાથે કરવામાં આવે તેને ઉપમાન કહે છે. તો અહીં આપણે ઉપમેય શું છે? ઉનાળો. તેની સરખામણી શેની સાથે કરવામાં આવી છે? જટાળા જોગી સાથે. તો અહીં જે ઉપમેય છે, ઉપમાન છે, તે જટાળા જોગી જે છે એ ઉપમાન થશે. આગળ વાત કરીએ હવે અર્થાલંકારના પ્રકારોની, તો તેમાં સૌ પ્રથમ આવશે ઉપમા અલંકાર. તો
વાત કરીએ તો ઉપમા અલંકાર કોને કહેવાય? જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. હમણાં જ આપણે એક ઉદાહરણની ચર્ચા કરી કે કદાચ ઉપમા અલંકારનું જતું વાત કરીએ તો એને ચાવી એટલે કે ઓળખવું કઈ રીતે, ઉપમા અલંકારને કઈ રીતે ઓળખી શકાય? તો વાક્યમાં જેવા, જેવી, જેવું, સમાન, સરીખું જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે ઉપમા અલંકાર બને છે. એ ચાવી ફરી એકવાર રિપીટ કરી લઈએ કે વાક્યમાં જેવા, જેવી, જેવું, સમાન, સરીખું અથવા તો અસરીખું, સમોવડિયું જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે ઉપમા અલંકાર બને છે. એકવાર વ્યાખ્યા પણ જોઈ લઈએ કે જોઈ લેવી જરૂરી છે કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે છે. એના ઉદાહરણ જોઈને વધારે ખ્યાલ આવશે. તો ઉપમાન અલંકારના ઉદાહરણની વાત કરીએ તો તેમાં સૌ પ્રથમ છે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. મિત્રો, આ ઉદાહરણ એક એવું છે તેને એક જ દ્રષ્ટાંત વડે આપણે અલગ અલગ અલંકારને કઈ રીતે જુદા પાડી શકીએ તે જોવાનું છે આગળ. તો આ ઉદાહરણ એક તમે નોટ કરી લેજો, કેમ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. આ ઉદાહરણને આપણે ઉત્પ્રેક્ષા અલંકારમાં કઈ રીતે કહી શકાય, રૂપક અલંકારમાં કઈ રીતે કહી શકાય તેને અલગ રીતે દર્શાવીશું, જેથી કરી જે મેઇન ડિફરન્સ છે બધા વચ્ચે તે તમને ક્લિયર થઈ જાય. એક જ ઉદાહરણમાં જે એક જ વાક્યમાં જે ચેન્જીસ આવે છે તેના પરથી સહેલાથી યાદ રહી શકે તેવી અમે કોશિશ કરી છે. તો દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, અહીં જેવું જે છે તે આપણી ચાવી પ્રમાણે કે જેવા, જેવી, જેવું શબ્દ આવતો હોય તો તે ઉપમા અલંકાર હોય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જેવું જે છે તે આવે છે તો તે ઉપમા અલંકારનો પ્રકાર છે. ત્યારબાદ વાત કરીએ તો નાગરવેલના જેવી નાનકડી નાર વાંકી, આ પંક્તિમાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવી છે. અહીં ઉપમેય શું છે? નાગરવેલ ઉપમેય જે છે એ નાનકડી નાર છે તેની સરખામણી નાગરવેલ સાથે કરવામાં આવી છે. અહીં જેવી શબ્દ આવ્યો છે તો આપણી ચાવી પ્રમાણે તે ઉપમા અલંકાર બને છે. ત્યારબાદ વાત કરીએ તો હૈયું તો જાણે, હૈયું તો હિમાલય જેવું છે, હિમાલય ને હૈયાની જેવું સરખામણી છે તે હિમાલય સાથે કરવામાં આવી છે. જેવું શબ્દ આવ્યો છે ઉપમા અલંકાર બને છે. મિત્રો, ઉપમા અલંકાર વિશે બીજા ઘણા બધા આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો રૂપક અલંકાર કોને કહેવાય. તો રૂપક અલંકારની વાત કરીએ તો તેમાં જ્યારે ઉપમેય અને ઉપમા વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. એટલે કે બંને એક જ છે તેવું દર્શાવવામાં આવે. ચાવીની વાત કરીએ તો એકરૂપ બતાવેલા છે, એ આ વાક્યોમાં એકરૂપ બંને સમાન જ છે એવું દર્શાવવામાં આવેલું હોય છે. ઉદાહરણ જોઈને વધારે ખ્યાલ આવે છે. તો રૂપક અલંકારના ઉદાહરણની વાત કરી તો અમેરે સુકારુનું પૂમડું, અહીં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ ચાવી કોઈ એવા શબ્દોનો પ્રયોગ નથી થતો, પણ આપણે અમેરે સુકારુનું પૂમડું તો એક એવું દર્શાવી દીધું છે કે જે અમે એક જ છીએ. અમેરે સુકારુનું પૂમડું એટલે કે અમે જે છે એટલે કે જે માણસો છે તેને સુકારુનું પૂમડું બેને એક રૂપે દર્શાવેલું છે. ત્યારબાદ વાત કરીએ ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, તો એની સુગંધ દરિયાને શ્વાસમાં ભરી લેવાની વાત કરે છે. તો અહીં જે સુગંધના દરિયા છે તેને દરિયા સાથે તેને શ્વાસ સાથે સરખાવવામાં આવ્યો છે અને એકરૂપ બતાવવામાં આવ્યો છે. ત્યારબાદ વાત કરી જે આપણે ઉદાહરણની વાત કરી હતી કે એક જ ઉદાહરણથી આપણે કઈ રીતે સમજી શકીએ, તો તેમાં છે દમયંતીનું મુખ ચંદ્ર છે. ત્યાં આપણે વાત કરી હતી દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, અહીં વાત કરીએ તો દમયંતીનું મુખ ચંદ્ર છે એકરૂપ દર્શાવી દીધા ત્યારે રૂપક અલંકાર બને છે. તો જે ઉપમા અલંકાર અને રૂપક અલંકારના તફાવત છે એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે એવું આવે ત્યારે તે ઉપમા અલંકાર હોય છે, અને દમયંતીનું મુખ ચંદ્ર છે એટલે એક જ દર્શાવવામાં આવે છે, એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. આગળ મિત્રો વાત કરીએ તો ઉત્પ્રેક્ષા અલંકાર. તો ઉત્પ્રેક્ષા અલંકારની વાત કરીએ તો ઉપમેય ઉપમાન હોવાની સંભાવના દર્શાવવામાં આવે છે. ઉપમા અલંકારમાં આપણે જોયું કે તેના જેવું દર્શાવવામાં આવે છે એટલે તેવું છે એવું દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે રૂપક અલંકારની વાત કરી તો બંનેને એકરૂપ દર્શાવવામાં આવે છે. હવે ઉત્પ્રેક્ષા અલંકારમાં તેવું ઉપમેય ઉપમા જેવું હોવાની
સંભાવના દર્શાવવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉત્પ્રેક્ષા અલંકારની ચાવીની વાત કરીએ એટલે કે તેને ઓળખ કઈ રીતે કરવી, તો તેમાં વાક્યમાં જાણે, રખે, શકે જેવા શબ્દોનો પ્રયોગ થતો હોય તો તે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. જાણે, રખે, શકે આ શબ્દો યાદ રાખવા ખૂબ જરૂરી છે. વ્યાખ્યા એકવાર ફરી જોઈ લઈએ કે ઉપમેય અને ઉપમાન, ઉપમેય ઉપમાન હોવાની સંભાવના દર્શાવવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. જાણે, રખે, શકે જેવા શબ્દોનો પ્રયોગ થાય છે. ઉદાહરણ જોઈને વધારે ખ્યાલ આવશે. ઉદાહરણની વાત કરીએ તો તેમાં સૌ પ્રથમ છે આપણું જે મેઇન ઉદાહરણ છે તેની જ વાત કરીએ તો દમયંતીનું મુખ જાણે ચંદ્રમાં. આપણે જે ઉપમા અલંકારમાં વાત કરી તો તેમાં દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. રૂપક અલંકારમાં વાત કરી કે ચંદ્ર, દમયંતીનું મુખ ચંદ્ર છે. અને હવે ઉત્પ્રેક્ષા અલંકારમાં તે જ ઉદાહરણની વાત કરીએ તો દમયંતીનું મુખ જાણે ચંદ્રમાં. તો અહીં જાણે શબ્દ છે તે આપણે આપણને ઉત્પ્રેક્ષા અલંકારની ઓળખ કરાવે છે. ત્યારબાદ બીજા ઉદાહરણની વાત કરી તો હૈયું જાણે હિમાલય, અહીં આપણે જાણે શબ્દ છે તે ઉત્પ્રેક્ષા અલંકારની ઓળખ કરાવે છે. ત્યારબાદ વાત કરીએ તો બાળક જાણે કનૈયો, બાળક કનૈયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે એટલે ઉત્પ્રેક્ષા અલંકારનું આ ઉદાહરણ છે. ત્યારબાદ વાત કરીએ તો રખેને પાર્વતી નારાજ થાય તો રખે જે શબ્દ આવ્યો છે તે પણ આપણને ઉત્પ્રેક્ષા અલંકારની ઓળખ કરાવે છે. તો આ ઉત્પ્રેક્ષા અલંકાર હોપ કે તમને સારી રીતે સમજાયો છે. ત્યારબાદ વાત કરીએ વ્યતિરેક અલંકાર. તો વ્યતિરેક અલંકાર કોને કહેવાય? જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. એ ખાસ યાદ રાખવું, અલગ પડે છે થોડો અલંકાર. જે પાછલા ત્રણ હતા તે એક સરખા આમ કહી શકાય કે તેને એકમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, એકમાં તેના જેવું છે તેવું દર્શાવવામાં આવતું હતું અને એકમાં એકરૂપ બતાવવામાં આવતું હતું. વ્યતિરેક અલંકારમાં ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે છે. તો વાત જોઈએ તેની યાદ કઈ રીતે રાખી શકાય તો ચડિયાતું બતાવેલું છે. કોઈ એક ઉપમેય છે એટલે કે કોઈ એક વસ્તુને બીજી વસ્તુ કરતાં ચડિયાતું બતાવેલું છે. વાત કરીએ એના ઉદાહરણથી વધારે સારી રીતે સમજ મળી શકે છે. તો ઉદાહરણની વાત કરીએ તો તેમાં દમયંતીના મુખવાળી જે ઉદાહરણ છે તેની જ વાત કરીએ તો દમયંતીના મુખ આગળ ચંદ્રની શું વાત, એટલે દમયંતીના મુખને જે છે ચંદ્ર પરતા પણ, ચંદ્ર કરતાં પણ ચડિયાતું બતાવવામાં આવ્યું છે. એટલે જ્યારે ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. સુદામાના વૈભવ આગળ કુબેર કોણ માત્ર, એટલે સુદામાના જે વૈભવ છે એ સુદામાનું વૈભવને કુબેર કરતાં પણ ચડિયાતું બતાવવામાં આવેલું છે. વ્યતિરેક અલંકારની એક જ તમે એક વસ્તુ યાદ રાખી લો કે જેને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. તો આ અલંકાર સહેલાઈથી સમજાઈ શકે. બીજી વાત કરીએ બીજા ઉદાહરણની તો તલવારથી તેજ તારી આંખળીની ધાર છે. અહીં આપણે જોઈએ છીએ કે તલવારની જે ધાર હોય છે બહુ હોય છે, પણ અહીં આંખળીની ધારને એ તલવારથી પણ તેજ બતાવવામાં આવી છે. તે આપણને વ્યતિરેક અલંકારની ઓળખ કરાવે છે. ત્યારબાદ વાત કરીએ બીજું એક ઉદાહરણ જોઈ લઈએ જેથી કરી વધારે ખ્યાલ આવે. તો વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલોલ, માળીનો મેઘ બારે માસ. વાદળીને માળીના પ્રેમની સાથે સરખાવવામાં આવ્યો છે. ત્યારે જે વ્યોમ વાદળી છે તે ઘડીક માટે હોય છે, પણ માળીના પ્રેમને એની કરતાં વિશેષ એટલે કે ચડિયાતું બતાવવાની જે એમાં કોશિશ કરવામાં આવી છે. તો તે વ્યતિરેક અલંકારનું ઉદાહરણ બને છે. ત્યારબાદ વાત કરીએ તો વ્યાસ સ્તુતિ અલંકાર. આ અલંકાર થોડોક ખાસ પ્રકારનો છે કે જેમાં જ્યારે નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાસ સ્તુતિ અલંકાર બને છે. અલંકારની જે યાદ રાખવા માટે આટલું યાદ રાખવું ખૂબ જરૂરી છે કે નિંદા દ્વારા વખાણ અથવા તો વખાણ દ્વારા નિંદા. વ્યાખ્યાને એકવાર રિપીટ કરી લઈએ કે જ્યારે નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા બંને થઈ શકે, નિંદા દ્વારા વખાણ થઈ શકે અથવા તો વખાણ દ્વારા નિંદા થઈ શકે, તો એવા વાક્યનો પ્રયોગ કરવામાં આવ્યો હોય ત્યારે તેને વ્યાસ સ્તુતિ અલંકાર બને છે. ચાવી એ આપણે જે વાત કહી તેમ નિંદા દ્વારા વખાણ અથવા વખાણ દ્વારા નિંદા. ઉદાહરણ જોઈને વધારે ખ્યાલ આવશે. વાત કરીએ ઉદાહરણની તો
ધન્ય છે તમારી જેને ત્યાંને આવા પથરા પાક્યા. અહીં આપણે જોઈ શકીએ કે પહેલા પહેલાં જે વાક્ય છે સ્ટાર્ટિંગમાં, તેમાં આપણને એવો અહેસાસ થાય કે તેનો વખાણ કરે છે, ધન્ય છે તમારી જેને ત્યાંને. તો આ ઉદાહરણ આવા પથરા પાક્યા, આ ઉદાહરણ કેવું છે કે વખાણ દ્વારા નિંદા. પ્રથમ જે ભાગ છે વાક્યનો, તેમાં આપણે જોઈ શકીએ છીએ કે વખાણ થતા હોય એવું લાગે છે, પણ અચાનક તેને આવા પથરા પાક્યા આ વાક્ય કહીને તે નિંદા કરે છે, તેનો અહેસાસ આપણને થાય છે. બીજા ઉદાહરણની વાત કરીએ, વાહ સી તમારી હિંમત, અહીં સુધી વખાણ છે, પણ ત્યારબાદના વાક્યને જોતા લાગે છે કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવી છે કે ઉંદર જોઈને નાઠા. સી તમારી હિંમત, ઉંદર જોઈને નાઠા. આ પણ એક વખાણ દ્વારા નિંદાનું ઉદાહરણ છે. ત્યારબાદ વાત કરીએ, વાહ સી તમારી તાકાત, ઉગતો બાવળ ઠેકી ગયા. અહીં સુધી આપણને દેખાય છે કે તે વખાણ કરે છે કે વાહ સી તમારી તાકાત, અને ત્યારબાદનું વાક્ય જોતા કે ઉગતો બાવળ ઠેકી ગયા. તો અહીં ઉગતો બાવળ એકદમ નાનો હોય, તેને ઠેકવી કંઈક તાકાતની વાત નથી, એટલે ત્યાં અહીં પણ વખાણ દ્વારા નિંદા કરવામાં આવે છે. એક ઉદાહરણ આપણે નિંદા દ્વારા વખાણની પણ જોઈ લઈએ, તો તેમાં ગાંધી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા. અહીં નિંદા કઈ રીતે કહી શકાય, વેરી કીધા છે, પણ શેના વેરી કીધા છે, તો ગાંધી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં પહેલાં નિંદા કરવામાં આવે છે કે હિંસા અને કટ્ટર વેરી હતા, પણ વેરી શેના હતા, હિંસા અને અસત્યના. તો અહીં નિંદા દ્વારા વખાણ કરવામાં આવે છે. તો હોપ કે આ અલંકાર આપણને સારી રીતે સમજાઈ ગયો છે. ત્યારબાદ વાત કરીએ તો શ્લેષ અલંકાર. શ્લેષ અલંકારની વાત કરીએ તો જ્યારે વાક્યમાં એક જ શબ્દના બે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. એક જ શબ્દના બે અર્થ કઈ રીતે, આપણે ઉદાહરણમાં જોઈને વધારે ખ્યાલ આવશે. જાયવીની વાત કરીએ તો એક જ શબ્દના બે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બનતો હોય છે. તો ઉદાહરણ જોઈએ, રવિને પોતાનો તડકો ના ગમે તો ક્યાં જાય. અહીં વાક્યમાં જોતા એકદમ સાદું વાક્ય લાગે, પણ રવિને એટલે એક રવિ એટલે થઈ શકે છે કોઈ રવિ નામનો વ્યક્તિ, અને એક રવિ એટલે થઈ શકે છે રવિ એટલે સૂર્ય. એટલે વાક્યને એક જ શબ્દના બે અર્થ થાય છે, અહીં રવિના બે અર્થ થાય છે, એક રવિ એટલે સૂર્ય અને એક રવિ એટલે નામ. એટલે આ શ્લેષ અલંકાર નું ઉદાહરણ છે. ત્યારબાદ વાત કરી કે રવિ નિજ કર હાથ પર ફેરવે છે. રવિ નિજ કર હાથ પર ફેરવે છે, અહીં કરના બે અર્થ થાય છે, એક કર એટલે હાથ અને એક કર એટલે કિરણ. તો હોપ કે શ્લેષ અલંકાર આપણને સમજાયો છે. ત્યારબાદ વાત કરીએ તો અનન્વય અલંકાર. અનન્વય અલંકારની વાત કરીએ તો જ્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે, એક ખાસ પ્રકારનો અલંકાર છે કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. એની ચાવીની વાત કરીએ તો એક જ વસ્તુને તેની સાથે જ સરખાવવામાં આવે, એકની એક વસ્તુને તેની સાથે સરખાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર કહે બને છે. ઉદાહરણની વાત કરીએ તો વધારે ખ્યાલ આવશે. તો માતેમાં જ્યારે આવા વાક્યો હોય ત્યારે તે અનન્વય અલંકારના ઉદાહરણ છે. ગાંધીજી એટલે ગાંધીજી એક જ વસ્તુ છે, જે એક જ ઉપમેય છે તેને ઉપમેય સાથે જ સરખાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. અહીં મા તે મામાં માને મા સાથે સરખાય અને અનન્વય અલંકાર બને છે. ગાંધીજી એટલે ગાંધીજી, અનન્વય અલંકાર. ત્યારબાદ વાત કરીએ તો રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ, આ પણ અનન્વય અલંકારનું ઉદાહરણ છે. ત્યારબાદ વાત કરીએ તો હીરો તે હીરો, અહીં જોઈ શકીએ છીએ આપણે ઉપમેયને ઉપમેય સાથે જ સરખાવવામાં આવેલ છે, એટલે અનન્વય અલંકાર બને છે. છેલ્લો આપણે જે ચર્ચા કરવાના છીએ જે અર્થાલંકારમાં, તે છે સજીવારોપણ. સજીવારોપણમાં ઘણીવાર એવું કહેવામાં આવે છે કે સજીવ દર્શાવવામાં આવે, તો પણ એવું નથી હોતું. સજીવારોપણ સજીવ દર્શાવવામાં આવે તો હવે ચલો જોઈએ કે વૃક્ષ હસતા હતા, આ એક સજીવારોપણનું ઉદાહરણ છે, પણ વૃક્ષો તો સજીવ જ છે, તો તેને સજીવ આપણે કઈ રીતે કહી શકીએ કે નિર્જીવને સજીવ દેખાય છે. એટલે એની એક્ઝેક્ટ વ્યાખ્યા છે આપણે જોઈએ તો, જ્યારે મનુષ્ય સિવાય અન્ય વસ્તુઓમાં, અહીં જોવું ખાસ જરૂરી છે, જ્યારે મનુષ્ય સિવાય અન્ય વસ્તુઓમાં માનવીય ગુણોનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. અહીં આપણે જે આપણે ઉદાહરણ જોઈએ કે વૃક્ષો હસતા હતા, તો વૃક્ષ જે છે એ મનુષ્ય સિવાયનું છે, તેનું આપણે હસતા હતા એટલે માનવીય ગુણનું આરોપણ કરવામાં આવ્યું એટલે સજીવારોપણ બને છે. તેની ચાવી યાદ રાખી
તો સજીવ બતાવવામાં આવે છે, કોઈ મનુષ્ય સિવાયની વસ્તુઓને સજીવ જ્યારે બતાવવામાં આવે ત્યારે સજીવારો પણ અલંકાર બને છે. ઉદાહરણ જોઈને આપણને વધારે ખ્યાલ આવશે તો સડક પડખું ફેરવીને સૂતી હતી. અહીં આપણે જોઈ શકીએ છીએ સડક જે છે એ નિર્જીવ વસ્તુ છે અથવા તો મનુષ્ય સિવાયની વસ્તુ છે, તેને પડખું ફેરવીને સૂતી હતી એવું દર્શાવવામાં આવ્યું છે, એટલે એ સજીવવારો પણ અલંકારનું ઉદાહરણ છે. સંધ્યા રમે ક્ષિતિજમાં, સંધ્યા એટલે સાંજ, તે રમે છે. રમવાની જે ક્રિયા દર્શાવવામાં આવી છે તે મનુષ્ય એટલે કે માનવી સાથે સંકળાયેલી છે, તે અહીં જે નિર્જીવ વસ્તુને રમતું દેખાડવામાં આવ્યું છે એટલે સજીવારો પણ છે. વૃક્ષો વાતો કરતા હતા, વાતો કરવી તે મનુષ્યનું ક્રિયા છે, તેને વૃક્ષો સાથે સંકળાવવામાં આવી છે એટલે સજીવારો પણ નું ઉદાહરણ બને છે. ત્યારબાદ વાત કરીએ તો વાદળી ચાલવા લાગી. ચાલવું એ મનુષ્યની એક ક્રિયા છે, તો વાદળીને ચાલતી બતાવવામાં આવે છે ત્યારે સજીવારો પણ બને છે. તો આ તો આપણો આજનો ટોપિક કે જેમાં આપણે અલંકારના ભાગ બેમાં અર્થાલંકાર વિશે જોયું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો અને અમારી ચેનલ જીકે ગુરુને સબસ્ક્રાઈબ કરો. સાથોસાથ સબસ્ક્રાઈબ બટનની બાજુમાં જે બેલ બટન છે તેને પ્રેસ કરવાનું ચૂકશો નહીં, જેથી કરી અમારા વિડીયોનું નોટિફિકેશન જે છે એ આપને ઈમેલ દ્વારા ઝડપથી મળી રહે. વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આપે ભાગ એક ન જોયેલો હોય તો અહીં વિડીયોની ઉપર જે આઈ બટન છે, અહીં આઈ બટન હશે તેને પ્રેસ કરી આપ તે વિડીયો જોઈ શકો છો. ધન્યવાદ.